નમસ્કાર સીએન બીસી બજારની આ ખાસ રજૂઆતમાં આપનું સ્વાગત છે હું છું જાનદી શુક્લા બે હજાર ચોવીસની સૌથી મોટી ઇવેન્ટ તરફ આગળ વધી રહ્યા છીએ આપણે ઇલેક્શન રિઝલ્ટ છે જૂન સિરીઝની શરૂઆત થઈ છે અને શરૂઆતમાં જ આપણે જોયું કે આ પરિણામ પણ હવે જોવાના છીએ અને ગ્લોબલ સેટઅપ નેગેટિવ છે પરંતુ સ્થાનિક સંકેતો એટલા મહત્વના છે આપણા માટે કે ત્યાં જ વધુ ફોકસ કરી રહ્યા છીએ જેમાં એફઆઈએસની ઇન્ડેક્સમાં ભારે માત્રામાં એક શોર્ટ પોઝિશન જોઈ સત્યાસી ટકા નેટ શોર્ટ સ્ટાર્ટ ઓફ ધ સિરીઝમાં જ આપણને બતાવ્યા ત્રણ લાખ કોન્ટ્રાક્ટ શોર્ટ થયા છે અને એફઆઈએસની એક રેકોર્ડ ટ્રોટિંગ આપણને થતી દેખાય પરંતુ બજાર અમુક કરેક્શન સાથે એક મોટી ઇવેન્ટ તરફ આગળ વધી રહ્યું છે ત્યારે આપણા ટેકનિકલ એક્સપર્ટ્સ આપણને જણાવશે કે આ મહત્વની સિરીઝમાં કયા એવા શેર્સ રહેવાના છે જે તમારા પોર્ટફોલિયો માટે ફાયદાકારક રહી શકે છે અને આ ચર્ચામાં આપણી સાથે હાલ જોડાઈ રહ્યા છે પ્રભુદાસ લીલાધરના વૈશાલી પારેખ વૈશાલી સ્વાગત છે આપનું ખાસ રજૂઆતમાં સૌથી પહેલાં સમજીએ ખાસ કરીને તો માર્કેટને કારણ કે આપણે જાણીએ છીએ વૈશાલી કે હવે પરિણામ તરફ આપણે આગળ વધી રહ્યા છીએ અને ગણતરીના સેશન્સ બાકી છે હવે સિરીઝની જે રીતે એક શરૂઆત થતી દેખાઈ રહી છે વોલેટાલિટી વચ્ચે ક્યારેક નવા લેવલ્સ માર્કેટ બનાવી રહ્યું છે એક નર્વસનેસ પહેલેથી જ માર્કેટમાં એક મોટી ઇવેન્ટ પહેલાં દેખાડી રહી છે તો કઈ રીતે તમે માર્કેટને આગળ જોઈ રહ્યા છો એક ટેકનિકલ ચાલ ઇન્ડેક્સ માટેની ગુડ આફ્ટરનુન ચાનવી સો યસ આપણે જોયું કે માર્કેટમાં ઘણું એક વોલેટિલિટી અત્યારના બી છે અને આ વીકમાં આપણે જોયું ઓલરેડી ચારસો પાંચસો પોઈન્ટનું નિફ્ટીનું એક કરેક્શન આવી ચૂક્યું છે સો ટેકનિકલી અગર આપણે વાત કરીએ તો ટ્વેન્ટી ટુ થ્રી ફિફ્ટીનું એક સારું એવું સપોર્ટ હતું અને આપણે ગઈકાલે જ જોયું કે ચારસો તરફ આવીને એક અત્યારના બાઉન્સ બેક આપી રહ્યું છે અને બેંક નિફ્ટીમાં બી ફોર્ટીઝન્ડ નો સપોર્ટ છે આપણે જોઈએ એચડીએફસી બેંક એસબીઆઈ બધા કમ્પેરેટિવલી હજી વીકનેસ દેખાડી નથી રહ્યા સો અગર આ જ લેવલને ધ્યાનમાં રાખીએ તો માર્કેટ સાઇડવેઝ હોઈ શકે બટ અગર ટ્વેન્ટી ટુ થ્રી ફિફ્ટી લેવલ નિફ્ટી ના તૂટે તો પછી આઈ થિંક વધારે સેલિંગ પ્રેશર દેખાય ટુવર્ડ્સ ટ્વેન્ટી ટુ વન હંડ્રેડ એન્ડ સોન તો ટ્વેન્ટી ટુ થ્રી ફિફ્ટી એકચુઅલી કાલનું લો જોઈને જરા ધ્યાનમાં રાખજો કારણ કે અગર ઈ લેવલ્સ તૂટે તો પછી આઈ થિંક વધારે સેલિંગ પ્રેશર આવશે ઓકે એક વ્યૂ ઓવર એક માર્કેટ માટે આપણને બનતો દેખાઈ રહ્યો છે મિનિમલ એક વ્યૂ વેસ નિફ્ટી બેન્ક માટે હું આપણે સ્ટોક્સ પર જઈએ અને પસંદગી પર જઈએ પહેલાં કારણ કે આપણે જોયું કે એસએનપી ગ્લોબલ દ્વારા જે રીતે એક રેટિંગ અહીંયાથી ખાસ કરીને આને આઉટલુક ચેન્જ કરવામાં આવ્યું રિવ્યૂ જ્યારે કરવામાં આવ્યું ત્યારે ચાર પ્રાઇવેટ બેન્ક્સ એની સાથે બે પીએસયુ બેન્ક્સ માટે ખાસ કરીને એક વ્યૂ હતા અને આજે એક પોઝિટિવ રિવ્યૂ આવતો દેખાઈ રહ્યો છે અને એક માર્કેટના કરેક્શનમાં જબરદસ્ત આઉટ પરફોર્મન્સ નિફ્ટી બેન્ક આપણને બતાવી રહી છે અને એક સપોર્ટ પ્રાઇવેટ બેન્ક્સ તરફથી વધારે એક મળતો જોઈ રહ્યા છે જે આ વર્ષે જ્યારે ફાઇનાન્શિયલ યરની પણ શરૂઆત થઈ તો કમ્પેર ટુ પીએસયુ પ્રાઇવેટ બેન્ક્સ પાસેથી એક આશા હતી કે હવે એક પરફોર્મન્સ જોવા મળે તો આ જે હવે રેટિંગ નો જે એક બદલાવ કરવામાં આવ્યો છે જે એક અપડેટ આપણને બુધવારના સેશનમાં આવતી જોઈ તો આને તમે કઈ રીતે જોઈ રહ્યા છો So I would say that, uh, well, uh, actually, મારા હિસાબે એસબીઆઈ પીએસયુ માં છે તો પણ મને હજી એસબીઆઈ માં તેજી સારી દેખાઈ રહી છે અને સી એક્સેસ અને આઈસીઆઈસીઆઈ ઓલરેડી એક ટ્રેન્ડમાં છે તો હવે વોટ ઇઝ ઇમ્પોર્ટન્ટ કે એચડીએફસી બેંક નીડ્સ ટુ પાર્ટિસિપેટ અને લેવલ વાઇઝ આ બી એક અપ્રોપ્રિયટ છે તો આઈ થિંક મારું ધ્યાન વધારે હવે એચડીએફસી એન્ડ ઇન્ડાસ બેન્કમાં વધારે અલોંગ વિથ કોટક ઓફકોર્સ બટ યસ આ થ્રી બેન્ક છે જેને પર્ફોર્મ નથી કર્યા પ્રાઇવેટ સેક્ટરમાં તો એમાં ધ્યાન વધારે ક્રિસ્ટિન બેંક કોટક પર એક ફોકસ પ્રાઇવેટ બેંક્સમાંથી આપણા અન્ય એક્સપર્ટ્સ આપણી સાથે આ ખાસ રજૂઆતમાં જોડાઈ રહ્યા છે ધવલ પી વ્યાસ ડોટ કોમના ધવલ વ્યાસ અને માર્કેટ એક્સપર્ટ ભાવિન શાહ આ બંનેનું સ્વાગત છે અને ભાવિન આપની પાસે પણ એક માર્કેટનો વ્યૂ લઈએ જ્યારે હવે પરિણામ તરફ આગળ વધતા ગણતરીના સેશન્સ બાકી છે ને પહેલાં માર્કેટમાં થોડીક નર્વસનેસ ક્યારેક નવા લેવલ્સ ક્યારેક ઉપરના સ્તરથી જબરદસ્ત પ્રોફિટ બુકિંગ માર્કેટ બતાવી રહ્યું છે તો કઈ રીતે હવે તમે માર્કેટની ચાલ આગળ જોઈ રહ્યા છો યસ સર ગુડ આફ્ટરનુન જે હિસાબથી આપણે પાંચ ટકાથી વધારે દેખાઈ રહ્યું છે આપણને કઈ ક્યાંક સ્ટેબિલિટી કદાચ આવી શકે છે એન્ડ માર્કેટને કોઈક સપોર્ટ મળી જશે નીચેના લેવલ્સ પર બટ આઈ થિંક એક બ્રોડ રેન્જમાં રહેશે પણ હજી બી વીક્સ વીક્સ ની ઉપર છે એટલે થોડીક વોલિટી આપણને જોવા મળી જશે નીચેમાં જે લેવલ્સ આપણે અત્યારના જો ધ્યાનમાં રાખવા છે ત્રણસો છે અને નીચે છે તો આ બે લેવલ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે રિવર્સલ દેખાડીએ છીએ તો આપણે પાછા ઉપરની તરફ આઠસો એકસો સુધી જઈ શકશું એટલે એક બહુ મોટી રેન્જ અત્યારના દેખાઈ રહી છે એક ડિસાઇસિવ ક્લિયર મૂવ એઝ ઓફ નાવ નથી દેખાઈ રહ્યો બીકોઝ જે નિફ્ટીના બી જે પાર્ટિસિપન્ટ છે સ્ટોક્સ વાઇઝ એમાં બી એકદમ હેન્ડફુલ ઓફ સ્ટોક્સ આર મુવિંગ હાયર અને અમુક સ્ટોક્સમાં સારું એવું પ્રેશર દેખાઈ રહ્યું છે એટલે મારા હિસાબથી એક થોડીક પોઝિશન આપણે લાઈટ રાખવી જોઈએ અત્યારના હવે જે આપણે આઉટકમ આપણને સોમવાર મંગળવારે આવવાનું છે બે દિવસે આપણે એક રિએક્શન જોવા મળશે કેમ કે એક્ઝિટ પોલ્સ કાલ શાંતિ આવશે એટલે સોમવારે આપણને એક રિએક્શન એનું બી જોવા મળશે અને એકચ્યુઅલ આઉટકમ જે છે મંગળવારે છે એટલે ત્યારે બી રિએક્શન જોવા મળશે એટલે ઇન્ડેક્સ લેવલ પર મને એમ લાગે છે કે આ લેવલ જે આપણે મેન્શન કર્યા છે એ ધ્યાનમાં રાખવા અને વાઇઝ આઈ થિંક થોડી પોઝિશન લાઈટ રાખવી એકવાર આઉટકમ આવી જાય પછી એક ડિસાઇસિવ ક્લિયર હું આપણને ટ્રેન્ડ વાઇઝ મળી જઈ શકશે ઓકે ડેફિનેટલી એક ફોકસ પરિણામ પર બનતું દેખાઈ રહ્યું છે ડબલ એક માર્કેટને એ રીતે એક વ્યૂ લઈએ કારણ કે જે આ સિરીઝમાં હવે એક રહેશે નિફ્ટી વર્સીસ નિફ્ટી બેન્ક રહેવાનું છે અને આ સપ્તાહ શુક્રવારના સેશનને બાદ કરીને જોઈએ તો આપણને નિફ્ટી બેન્કમાં પોઈન્ટ સિક્સ પર્સન્ટનો ઘટાડો જોયો નિફ્ટીમાં બે ટકા સુધીનો ઘટાડો જોયો અને પાછલી સિરીઝની અગર વાત કરીએ મેઇન સિરીઝમાં તો પાંસઠ ટકાની સામે નિફ્ટીમાં બોતેર ટકાના રોલ ઓવર થયા છે તો નિફ્ટી બેન્કમાં ચુમોતેર ટકાની સામે સડસઠ ટકાના એક રોલ ઓવર જોવા મળ્યા તો સિરીઝ હવે આગળ જતાં જે છે તમે કઈ રીતે જોઈ રહ્યા છો બજાર માટે હાય વેરી ગુડ આફ્ટરનૂન તમે ઓવરઓલ જોવો તો કરંટ ક્વાર્ટરમાં બી ડેટા જોવો તો લગભગ સાડા ત્રણ ટકા જેટલો રાઈઝ જે છે બેંક નિફ્ટીમાં આપણે જોયો છે નિફ્ટીમાં વન પર્સન્ટનો રાઈઝ બી પહોંચ્યો નથી પોઈન્ટ એટ પર્સન્ટ જેટલો છે ઓવરઓલ ધ આઈડિયા ઇઝ કે બેંક નિફ્ટી એ આઉટપરફોર્મ ડેફિનેટલી કરેલું છે અને ઓવરઓલ એનો દેર આર ચાન્સીસ કે આગળ જો નિફ્ટીમાં એક આપવું આવી હોય સ્ટેબિલિટીની સાથે તો બેંક નિફ્ટીએ ડેફિનેટલી એનું પાર્ટિસિપેટ કરવું પડે ઓવરલ આઈડિયા નિફ્ટીની ખાસ કરી વાત કરીએ આપણે તો નિફ્ટીમાં જે ડેટા આપણે જોયા છે ને બધું જોતા જ કદાચ તમે અપ કરો તો માર્ચ મહિનાથી જે એક ટ્રેડિંગ ચેનલ સ્ટાર્ટ થઈ છે નિફ્ટીમાં ધેટ ઇઝ કન્ટિન્યુ વી આર હાફ વે એક્ચ્યુઅલી મિડલ ઝોનમાં પહોંચી ગયા છે અગેન અપર ઝોનમાંથી અને અગેન એનો અપર બેન્ડથી નીચે આપણે આવ્યા અને માં ચાન્સીસ ખરા કે આપણે કદાચ આ ઇલેક્શનના રિઝલ્ટની આજુબાજુ આપણે થોડું પ્રોફિટ ટેકિંગ હજી બી જોઈ શકીએ છીએ અને કદાચ આ જો કન્ટિન્યુ રહે આ ટ્રેડિંગ ચેનલ તો નીચેમાં આપણે બાવીસ એકસો સુધીના તો લેવલ દેખાવા જોઈએ સ્પોટ લેવલ્સમાં એન્ડ ધેટ વુડ બી અગેન યુનો આ ટ્રીગર ફોર યુનો ટ્રેડર્સ કે આપણે ફરીથી રિવ્યુ કરીએ બટ એઝ ઓફ નાવ ખ્યાલથી ફ્રેસ બાઈંગ કરવા માટે વેઇટ કરી લેવી જોઈએ ખાસ કરીને જો તમે દસ પંદર દિવસ લઈને ચાલતા હોય તો બાય ડિપ શુડ બી યોર આઈડિયા બટ એઝ ઓફ નાવ ઇન્ડેક્સ ટ્રેડિંગમાં એટલું પ્રોફિટેબલ સેટઅપ નથી દેખાઈ રહ્યું ખાસ કરીને કરીનેફ્ટીમાં બેંક નિફ્ટીમાં ડેફિનેટલી નીચેમાં લગભગ અડતાળીસ હજાર સુડતાળીસ પાંચસોની રેન્જ આવે તો આપણે પ્રાઇસ બાઇંગ કરવાનું વિચારીશું બટ એઝ ઓફ નાવ યુનો સ્ટોક સ્પેસિફિક એપ્રોચ રાખો લુકિંગ ઇટ ધવર લેટ આ કારણ કે સ્ટોક સ્પેસિફિક એપ્રોચ હજી બી તમને અહીંયાથી ગેન અપાવી શકે એવા ચાન્સીસ છે નો ડાઉટ વોલેટિવિટી તમારે કાઉન્ટર કરવી પડશે બટ ઓવર યુનો ધેર આર સ્ટીલ યુનો ફ્યુ સેટઅપ એકચ્યુઅલી ઇયર અન્ડર ઈ નો ડાઉટ એના નંબર ઓછા થઈ રહ્યા છે આ દિવસોમાં બટ હજી બી મારા ખ્યાલથી એક પ્રી ઇલેક્શન રિઝલ્ટ જે છે એના એક અપમો માટે તમે થોડી તૈયારી કરી શકો એમ ઓકે હવે તો લેક્ટ આ માર્કેટ માટે તો ત્રણ એક્સપર્ટ્સ પાસેથી આપણે સમજ્યા છે કે આ સિરીઝ બજાર માટે કેવી રહી શકે છે તો હવે પસંદગી સાથે શરૂઆત કરીએ વૈશાલી આપના તરફથી આ ખાસ રજતમાં આજે જૂન સિરીઝને ધ્યાનમાં રાખીને પહેલું કાઉન્ટર કયું હશે સો આજે જે આપણે સવારથી જોયું તો એક લાર્સન એન્ડ ટુબ્રોમાં એક થોડી સ્ટ્રેન્થ દેખાઈ રહી હતી સો આઈ વુડ સે અફકોર્સ એક્યુમલેટ કરવાની સલાહ રહેશે બીકોઝ 34 15 નો એક સારો એવો સપોર્ટ છે આ સપોર્ટ સપોર્ટને ધ્યાનમાં રાખીને ચોપી છે હરેકમાં ના ચાન્સ મળે તો અક્યુમલેટ કરવાની સલાહ રહેશે બીકોઝ ચાલો તો આઈ થિંક આમાં ટાર્ગેટ આવી શકે બીજો જે છે એનએચપીસી આજે જોઈએ કે સારી રીતે હોલ્ડ ઓન કરી રહ્યું છે અને ઇટ ગેટિંગ ઇન અ ટ્રેન્ડ આજે વોલ્યુમ બી સારું એવું છે સો નાઇન્ટી સ્ટોપલોસ થી એકસો પંદરના ટાર્ગેટ માટે એનએચપીસી હું રેકમેન્ડ કરીશ અને ત્રીજો જ સ્ટોક હમણાં જે થયા છે કેસ્ટ્રોલ સો કેસ્ટ્રોલ ઓવરઓલ વેરી ગુડ અપ ટ્રેન્ડ અને અત્યારે આપણે જોઈએ છે કે થોડું એક પિકઅપ આવી ચૂક્યું છે સો કન્સોલિડેશન થઈ રહ્યું છે અને વન એટી ફાઈવ નો એક સારો એવો સપોર્ટ છે એ સપોર્ટને ધ્યાનમાં રાખીને કેસ્ટ્રોલ લેજો ઓકે તો અહીંથી ત્રણ કાઉન્ટર્સ સ્પેશિયાલી આપણને એક સાથે અહીંયાથી જણાવ્યા છે પોર્ટફોલિયો માટે એલ એન આ સૌથી પહેલાં તો ચાર હજાર સુધીના લક્ષ્યાંક આપણને બતાવી શકે છે એનએચપીસી પણ તમારે નેક્સ્ટ સિરીઝ માટે ફોકસમાં જવું જોઈએ કે નાઇન્ટી એઇટનો સ્ટોપલોસ એકસો પંદરના ટાર્ગેટને ધ્યાનમાં રાખીને અને કેસ્ટ્રોલ માટે એકસો પંચ્યાસી નીચેની તરફનો એક સ્ટોપલોસ ધ્યાનમાં રાખવાનું છે ત્યારબાદ ભાવિન આપની પાસેથી આપણે વન બાય વન એક સ્ટોક્સ પર આપણે ચર્ચા કરીશું એટલે સૌથી પહેલાં પહેલી પસંદગી તમારી કઈ છે એ જાણીએ ઓકે આપણે જોયું છે કે ઓવરઓલ ઓટો સેક્ટરમાં એક સારું મોમેન્ટમ છે અને મને એમ લાગે છે કે મહેન્દ્ર એન્ડ મહેન્દ્ર એક સારું મૂવ આપણે આપી શકે છે સારો એવો રિટ્રેસમેન્ટ થઈ ગયું છે આ સ્ટોકમાં અને રિટ્રેસમેન્ટ પછી એક કંઈક કન્સોલિડેશન કરે છે અને ફ્રેશ મૂવની તૈયારી કરે છે પચીસો પંદર પાસે ટ્રેડ કરી રહ્યું છે થોડોક સ્ટોક લોસ મોટો આપે છે ચોવીસો નો અને ઉપરમાં છવ્વીસો પચાસ સુધીના પોઝિશનલ ટાર્ગેટ આપણને જોવા મળશે એમએનએમમાં

આજે બેઝિકલી સિક્સટી ડે સોરી ફિફ્ટી ડે મુવિંગ એવરેજ છે વન સિક્સટી થ્રી પોઈન્ટ સેવન ફાઈવ અને આપણે વન સિક્સટી ફોરનો એક લો બનાવ્યો આજે ટાટા સ્ટીલમાં આઈ થિંક એનો એક સારી ઓપોર્ચ્યુનિટી છે રિસ્ક રિવર્ડ વાઇઝ વન સિક્સટી વનનો એક સ્ટોપ ઓફ રાખીને આમાં એક બાયંગ કરવાની સલાહ રહેશે પહેલો ટાર્ગેટ વન સેવન્ટી ફોર એન્ડ સેકન્ડ ટાર્ગેટ શુડ બી અરાઉન્ડ વન એટી સેવન એકચ્યુઅલી ઇન ટાટા સ્ટીલ હવે બીજી પસંદગી આપણે જાણીએ અત્યારે ભાવિન એમ એન્ડ તમારા તરફથી પહેલો સ્ટોક હતો તો બીજું કયું સેક્ટર અને એનું કયું કાઉન્ટર ફોકસમાં રહેશે આ સિરીઝમાં આપણે ઘણા વખત થી જોયું છે કે એક બ્રિટાનિયા છે બહુ જ સારા એવા લેવલ પર આવી ગયું છે નીચેમાં એક સારું બેઝ બનાવેલું છે દિવસની દિવસની પાસે પાસે જે ની હતી અને ત્યાંથી આપણે જોયું છે કે એક લગાતાર બાઇંગ આવ્યું છે આ સ્ટોકમાં અને હર ડીપ આવે છે એમાં એમાં ડેફિનેટલીમાં બાઇંગ આવી જાય છે મોમેન્ટમ સારું એવું બિલ્ડ થઈ ગયું છે અને સારું એવું પાર્ટિસિપેશન દેખાઈ રહ્યું છે બ્રિટાનિયામાં હું અગર મંથલી ચાર્ટ જોઉં છું તો એમાં ઘણા વખતથી લગભગ મે બે હજાર બાવીસ થી હું જોઉં છું એક સારો રનઅપ બતાડેલો છે વીસ દિવસની જે એવરેજ એવરેજ હોય બ્રેક નથી કરી અને જ્યારે જ્યારે એને એવરેજ પર સપોર્ટ લીધો છે સ્ટોકે એક સારો રનઅપ આપણને આપેલો છે ઇન ધ કમિંગ મંથ એટલે મને એવું લાગે છે કે બ્રિટાનિયાની જે અત્યારના મોમેન્ટમ જે શરૂ થયું છે એ હજી કન્ટેન્યુ રહેશે હજી એકાદ બે મહિના માટે એટલે આપણી આજે જૂન સિરીઝ છે એમાં એક સારું પર્ફોમન્સ બતાડી શકે છે બ્રિટાનિયા એટલે મારું રેકમેન્ડેશન બ્રિટાનિયામાં છે બાય કરવાનું

છે હા ફર્સ્ટ સેકન્ડ અગર તમે તો એક એક સારો સ્ટોક રહેલો છે છે પર ચાલી રહ્યો સ્ટોક અત્યારે સ્ટોપ અરાઉન્ડ ક્લોઝિંગ આમાં કરી શકાય એમ છે પહેલો ટાર્ગેટ જે છે તિતાગઢમાં એ ચૌદસો ને એસી નો હોવો જોઈએ ફોર્ટીન સેકન્ડ ટાર્ગેટ ફિફ્ટીન સેવન્ટી ફાઈવ

ઓકેટા કેટ રલ માટેના લેવલ્સ જાણીએ તો તેરસો પાંસઠ સ્ટોપલોસ માટેના ચૌદસો એંસી અને પંદરસો પિંચોતેર આ બે લેવલ્સ જે છે ઉપરની તરફ લક્ષ્યાંક જે છે આ કાઉન્ટર બતાવી શકે છે વૈશાલી ત્રણ પસંદગી તમે આપી છે એલ એન એનએચપીસી અને કેસ્ટ્રોલ તો હવે મહત્ત્વની સિરીઝ છે તો વધુ એક પસંદગી જાણીએ કે જૂન સિરીઝમાં કયું કાઉન્ટર હોવું જોઈએ

સ્ટોક છે અશોક લેલેન્ડ એક યર બ્રેકઆઉટ આપેલું છે લગભગ એકસો પાસઠ નો ભાવ બે હજાર અઢારમાં હતો અને એ હમણાં આવ્યો છે એટલે એક યર બ્રેકઆઉટ છે બ્રેકઆઉટ કરી અને સારું એવું કન્સલ્ટેશન કરેલું છે સારું એવું લેવલ એકસો સાઈઠ થી એકસો એસી ના સોનમાં અને હમણાં આપણે જોયું છે કે બહુ જ સ્ટ્રોંગ રનઅપ આપણને જોવા મળ્યું છે અને નંબર્સ આવે એ પછી તો સારું અપગ્રેડ છે અશોક લેલેન્ડમાં અને એક સારું એક મોમેન્ટમ બિલ્ડ થયેલું એ કન્ટિન્યુ થયું છે મને એવું લાગે છે કે અશોક લે એક ફ્રેશ મૂવ શરૂ કરી દીધો છે ઉપરમાં બહુ જ સ્ટ્રોંગ આવે છે 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 નીચેમાં સપોર્ટ બેઝ તો એટલે મને એમ લાગે કે અશોક લે ખરીદારી કરવી જોઈએ પોઝિશનલી બહુ જ સારો અપસાઇડ જોવા મળી શકે છે ફર્સ્ટ ટાર્ગેટ અત્યારના જો આવે છે બસો ચાલીસ રૂપિયાનો છે નીચેમાં બસો અઢાર રૂપિયાનો સ્ટોકલો આપણે મેન્ટેન કરવો અને એક સારો જોવા મળી શકે છે પોઝિશનલી

બટ ફોર યુ નો શોર્ટ ટર્મ ટ્રેડિંગ પર્પઝ સ્વિંગ ટ્રેડિંગ મારા ખ્યાલથી આ જે ટાર્ગેટ બંને જે છે એ આઉટ કરવા જોઈએ ઓકે તો એક વ્યૂ અને જે કાઉન્ટર નિફ્ટી ફિફ્ટી શ્રીરામ ફિનાન્સ માટે બનતું દેખાઈ રહ્યું છે જ્યાં બાવીસસો જેવુંના સ્ટોપલોસને ધ્યાનમાં રાખવાનું છે ચોવીસસો પંદર પહેલાં ટાર્ગેટ અને પચીસસો સુધીના લેવલ્સ જે છે આપણે અહીંયા બતાવી શકે છે આ કાઉન્ટર શ્રીરામ ફિનાન્સ છેલ્લી પસંદગી પર જઈએ ધવલ એ પહેલાં એક વ્યૂ ઇન્ડિયા વીક્સ માટે તમારી પાસેથી હું લેવા માગીશ જે રીતે શરૂઆતની કમેન્ટ્રીમાં ભાવને તો મેન્શન કર્યું જે આપણે જોઈ રહ્યા છીએ કે ગત સિરીઝમાં જ આપણે જોયું હતું કે ઇન્ડિયા વીક્સમાં જે ખાસ કરીને આપણને એક લેવલ જોવા મળ્યા હતા એક બિગ ઇવેન્ટ કારણ કે કે સ્વાભાવિક ઇલેક્શનનો એક reaction આવી રહ્યો તો વોલેટિલિટી માર્કેટમાં કેટલી છે એ પણ આપણે એક રિફ્લેક્ટ દેખાડી રહ્યું હતું તો કઈ રીતે હવે ઇન્ડિયા વિક્સ માટે આગળના જોઈ રહ્યા છો પરિણામ બાદ ઓવરઓલ પરિણામ બાદ બેઝિકલી કે ઇન્ડિયા વિક્સ હિયર એન્ડ there યુ નો રેન્જ કદાચ પકડી રાખે બટ અલ્ટીમેટલી યુ નો ઇવેન્ચ્યુઅલી યુ નો ફ્રોમ ધ સે વેટનેસ ધમનવર્ડ્સ આઈ થિંક નીચે તરફના આ લેવલ્સ આપણે જોઈશું લગભગ અઢાર સોળની આજુબાજુ સ્ટેબિલાઇઝ થતો આપણે જોવા મળશે ઇન્ડિયા વિક્સ કારણ કે ઓવરઓલ તમે જોવો તો છેલ્લા લગભગ સારા ટાઈમ સુધી આપણે આ ટચ ટોતા કરેલા છેલ્લે આપણે ઇનફેક્ટ ત્રેવીસ મહિના પહેલા આ લેવલ પર હતા એટલે તમે સમજી શકો છો કે વોલેટિલિટી જે છે એ જે રિફ્લેક્ટ કરી રહ્યો છે એ ક્યાંય ને ક્યાંય એટલી બધી આપણે ઇન બિટવીન નથી જોયેલી એટલે હવે ક્યાં ને ક્યાં સસ્ટેનેબલ તો નથી જ એકચુઅલી ટેકનિકલી એટલે ઇવેન્ચ્યુઅલી ઇટ હેઝ ટુ કમ ડાઉન ટુવર્ડ્સ એટીન સિક્સટીન ઝોન એકચ્યુઅલી અને કદાચ સિક્સટીનની આજુબાજુ કદાચ એ સ્ટેબિલાઇઝ થશે તો વોલેટિલિટી ડેફિનેટલી થોડી ડ્રાયડાઉન થશે હિયર એન્ડ હેર બટ ઓવરઓલ યુ નો દેઆર સમ ગ્લોબલ ઇવેન્ટ્સ ઓલસો ટુ લુક ફોરવર્ડ ટુ એટલે મારા ખ્યાલથી વોલેટિવિટી માર્કેટમાં સાર ના હોય તો મજા ના આવે ટ્રેડર્સ માટે એટલે થોડી વોલેટિલિટી તો ડેફિનેટલી રહેવી જોઈએ બટ કરન્ટ જે વીક ઇન્ડિયા વીક છે એ સસ્ટેનેબલ ના ઓકે તો હજુ નીચેના પણ એક લેવલ્સ બતાવી શકે છે તમારો વ્યૂ કઈ રીતે રહેશે કારણ કે આપણે મે સિરીઝમાં જ જોયું છે કે આ છવ્વીસ પોઈન્ટ વીસ સુધીના હાઈ બનતા પણ આપણને ઇન્ડિયા વિક્સે બતાવ્યા છે અને હવે આજે ઓવરઓલ એક માર્કેટ થોડું ખરીદારી તરફ ફરી આપણને જતું દેખાડી રહ્યું છે ત્યારે વિક્સમાં જે ઘટાડો પાંચ ટકા સુધીનો લગભગ આપણે જોયો એ પણ ક્યાંકને ક્યાંક થોડુંક રાહત આપી રહ્યું હતું પરંતુ વૉલેટાઇલિટી ઇન્ડેક્સ જ વોલેટાઇલ છે તો આપણે એ પણ ખાસ જોવાનું રહેશે કે હવે આગળ શું ઇલેક્શન પરિણામની થોડી પહેલાં જ્યારે એ સેશનમાં આપણે વાત કરી રહ્યા છીએ ત્યારે વોલિટિલિટી ઇન્ડેક્સ વન વે ચાલ્યું છે જેમ આપણે બધા સ્ટોક્સની વાત કરીએ તો વોલેટિલિટી ઇન્ડેક્સ બી વન વે ચાલ્યું છે તો અત્યારના થોડું કન્સોલિડેટ થઈ રહ્યું છે બટ આઈ થિંક મારા ખ્યાલથી ટ્વેન્ટી એટ નું એક રેઝિસ્ટન્સ આવે છે તો ટ્વેન્ટી એટ થર્ટી એક તૈયારી રાખીને ચાલ તો કે 28 એક તૈયારી વોલેટિલિટી ઇન્ડેક્સ છે પણ ખાસ આપણે એ પણ ને પણ એક ફોકસ માં ત્યારબાદ ફરી હવે સ્ટોક્સ ની પસંદગી તમારા તરફથી હવે છેલ્લો કાઉન્ટર આજની રજવાતમાં જૂન સિરીઝ માટે કયું રહેશે યસ મારી પસંદગી છે ને બેંકિંગ સ્ટોક છે પોઝિશનિંગ છે મને એવું લાગે છે કે સપોર્ટ આવી રહી છે ડેફિનેટલી થોડુંક મિસિંગ છે બટ મને એમ લાગે છે કે એક મલ્ટી લેવલ સપોર્ટ છે અત્યારના જે આપણે લો જે જોયેલો રિસન્ટલી હજાર નવસો એસી પાસે જે લો કરેલો અને હમણાં રિસન્ટ હાઈ જે ફોર્ટી નાઇન થાઉઝન્ડ પ્લસ લેવલ આપણે ગયા હતા એનું રિટ્રેસમેન્ટ હોય લગભગ પચાસ ટકાનો રિટ્રેસમેન્ટ હોય એનો લેવલ આવે છે અડતાલીસ ત્રણસો અડતાલીસ ત્રણસો પચાસની પાસે પ્લસ જે વીસ દિવસની એવરેજ હોય ત્યાં બી એક સપોર્ટ આવે છે એટલે કોન્ફ્યુઅન્સ ઓફ સપોર્ટ છે બેન્કિંગ ઇન્ડેક્સમાં અને કાલે જોયું કે એક સારો ક્લોઝ આપણે થોડુંક ઉપરથી પ્રેશર હતું બટ આજે આપણને એક સારો મૂવ જોવા મળ્યો છે જસ્ટ મેટર ઓફ ટાઈમ મને એવું લાગે છે થોડુંક અપ આવવાની જરૂર છે એટલે મને એમ લાગે છે કે આઈસીઆઈસીઆઈ બેંક વિલ સ્ટેન્ડ આઉટ એઝ ઓફ નાવ કે ઘણા વખતથી આઈસીઆઈસીઆઈ બેંક એની એવરેજીસ હોલ્ડ કરી રાખેલી છે અને એક ક્લિયર મૂવ આવે છે ભલે એનો થોડુંક સ્લો એન્ડ સ્ટેડી મૂવ છે બટ એક જે ટ્રેન્ડ પકડી રાખ્યો છે એ પોઝિટિવ ટ્રેન્ડ જ છે એટલે મને એમ લાગે છે કે આઈસીઆઈસી બેંકમાં એક સારો મૂવ આપણને જોવા મળી શકશે એક હજાર પંચોતેર વન ઝીરો સેવન ફાઈવ ના સ્ટોકલોથી ઉપર બારસો ત્રીસ સુધીના બી આપણને પોઝિશનલ લેવલ્સ જોવા મળી શકે છે આઈસીઆઈસી બેંક ओके તો આઈસીઆઈસીઆઈ બેન્ક એક હજાર પંચોતેર સ્ટ્રોપ્લસ ઉપરની તરફ બારસો સુધીના આપણને લક્ષ્યાંક આ પ્રાઇવેટ બેન્કિંગ કાઉન્ટર બતાવી શકે છે દવા આપની પાસેથી હવે જાણીએ લાસ્ટ કાઉન્ટર રેકમેન્ડેશન તમારું ક્યાં રહેશે જે સિરીઝ માટેનું જે કે આઈ ઇન્ફ્રા જે છે એના ઉપર ફોકસ હોવું જોઈએ ઓવરઓલ સારું આપણે જોયું છે ખાસા છે અરાઇઝ ખાસો આવી ગયો છે એમાં ખાલી રિસ્ક એકસ લોકો જે છે આ સ્ટોકને પસંદ કરી શકે એમ છે વિથ સ્ટોપલો અરાઉન્ડ સેવન ફિફ્ટીન જે અત્યારે ચાલે છે સાતસો ચુમ્માલીસ પર સાતસો પંદરનો સ્ટોપલોસ લગાડો પહેલો ટાર્ગેટ સેવન એટી એન્ડ ધેન એઇટ ફોર્ટી ફાઈવ શુડ બી ઓર ટાર્ગેટ ઇન જે કે આઈએલ ઓર ઓવરઓલ એનો એક પ્રેસ બ્રેકઆઉટ જોયો છે આપણે જે આવે છે લગભગ છેલ્લા ત્રણ મહિનાની રેન્જનો બ્રેકઆઉટ સો દેટ્સ અ યુનો ઓવરઓલ અ ગુડ પ્લે પ્લેક્ચુ ટ્રેડિંગ રીતે જે લોકો મોમેન્ટમ ટ્રેડર છે સ્વિંગ ટ્રેડર છે એના માટે મારા ખેલી આ એક સ્ટોક ડેફિનેટલી નાની ક્વોન્ટિટી તો નાની ક્વોન્ટિટી બટ વિથ સ્ટોપ લોસ ડેફિનેટલી એક ટ્રેડ બની રહ્યો છે બાય જી તો આજે નવા લેવલ્સ બનાવ્યા છે વિથ વોલ્યુમ જે રીતે આપણે હવે જણાવ્યું ખાસી મજબૂતી છે કુમાર ઇન્ફ્રા લેવલ્સ ધ્યાનમાં રાખો સાતસો પંદર સ્ટોપલોસ માટેના સાતસો એંસી પહેલાં ટાર્ગેટ આઠસો પિસ્તાલીસ સુધીના લક્ષ્યાંક બતાવી શકે છે તો એ સાથે જ સમય થયો છે કે હવે રજા લઈએ ખાસ રજૂઆતમાં વૈશાલી આપના ડિસ્કલોઝર્સ જાણીએ તો આમાંથી જે બી સ્ટોક્સ આપણે વાત કરી છે શકે ને રેકમેન્ડ કર્યા હોય બટ ઓલવેઝ સ્ટોપ અને પોતાના ફાઇનાન્શિયલ જી ભાવિન યસ ફોર મી અંદર શો અને જે પણ આપણે લેવલ્સ અને ઇન્ડાઇસિસ કે સ્ટોક્સ પર ડિસ્કશન કર્યું છે એમાં ચોક્કસથી સ્ટોક લોસ મેન્ટેન કરવું ટ્રેડ લેતા પહેલા એક ફાઇનાન્શિયલ એક્સપર્ટ સલાહ લેવી અને પછી જ આગળ વધવું અને આપણે જે બી સ્ટોક્સ ડિસ્કસ કર્યા છે એમાં કદાચ અમારા ક્લાયન્ટ સે પોઝિશન હોઈ શકે છે જી હા ધવલ આપના તરફથી ડિસ્ક્લોઝર્સ જી બી સ્ટોક્સ અને ઇન્ડેક્સિસ પર આપણે સ્ટ્રેટેજીસ આપી છે સિમિલર કાઇન્ડ ઓફ યુ નો સ્ટ્રેટેજીસ ક્લાયન્ટ આપી હોય શકે એમ છે સેકન્ડલી યુ નો જે બી તમે સ્ટોક્સ માં ટ્રેડિંગ કરવાનો આઈડિયા રાખતા હોય પોતાનો ફાઇનાન્શિયલ એડવાઇઝર પર યુ નો ક્વેશ્ચન કરીને પૂછીને આજ આગળ વધો કારણ કે એનો માર્કેટ ટ્રેડિંગ ઇન્વેસ્ટમેન્ટ બંને વસ્તુ જે છે તેને કઈ રિસ્કી હોય છે થેન્ક યુ ભાઈ થેન્ક યુ ફોર હેવિંગ મી ધીસ પ્રોગ્રામ જે આપ ત્રણેયનો પણ આભાર અમારી સાથે ખાસ રજાઓમાં જોડાઈને આપની પસંદગી જૂન સિરીઝ માટે શેર કરી તો રિકેપ પર નજર લઈએ એકવાર સૌથી પહેલાં તો વૈશાલીની પસંદગી જાણીએ તો જે ચાર કાઉન્ટર્સ એમના તરફથી આવતા દેખાઈ રહ્યા છે સૌથી પહેલાં તો એલ એન ટી લેવલ્સ જે છે અહીંયા તમને એક ચાર હજાર સુધીના બતાવી શકે છે એનએચપીસી માટે એકસો પંદરના લક્ષ્યાંક કેસ્ટ્રોલ ઇન્ડિયા બસો દસ સુધીના લક્ષ્યાંક બતાવી શકે છે અને એનએમડીસીમાં ખાસ કરીને બસો એંસી સુધીના ટાર્ગેટ બસો સ્ટોપ સ્ટોપલોસ સાથે આ લેવલ્સ ધ્યાનમાં રાખવા ધબલ તરફથી જે શેર્સ છે ટાટા સ્ટીલ એકસો એકસઠ સ્ટોપલોસ અને એકસો સત્યાસી સુધીના લક્ષ્યાંક બતાવી શકે છે ટીટાગર ટ્રેલમાં એક હજાર ચારસો એંશીથી પંદરસો પંચોતેરના લક્ષ્યાંક શ્રીરામ ફિનાન્સમાં પણ એમની પસંદગી છે જ્યાં પચીસસો સુધીના લેવલ્સ બાવીસસો નેવુંનો સ્ટોપલોસ ધ્યાનમાં રાખવાનું છે અને છેલ્લે જયકુમાર ઇન્ફ્રા માટે સાતસો પંદર સ્ટોપલો સાતસો એંસી આઠસો પિસ્તાલીસના લક્ષ્યાંક ભાવિનના ચાર શેર્સ જાણીએ જૂન સિરીઝ માટે તો એમ એન્ડ એમ બે હજાર ચારસો સાઠનો સ્ટોપલોસ છવ્વીસો પચાસના લક્ષ્યાંકને ધ્યાનમાં રાખીને બ્રિટાનિયા માટે પાંચ હજાર પચાસના સ્ટોપલોસ પાંચ હજાર છસોનો લક્ષ્યાંક અશોક લેલેન્ડ જે છે બસો ચાલીસ સુધીના લેવલ્સ બતાવી શકે છે અને આઈસીઆઈસીઆઈ બેંક બારસો ત્રીસના ટાર્ગેટ એક હજાર પંચોતેરના સ્ટોપલોસ સાથે તો એ સાથે જ આ ખાસ રજૂઆતમાં બસ આટલું જ મને પણ આપશો રજા વધારે અપડેટ્સ માટે જોતા રહો સીએમ બીસી બજાર